પોરબંદરના કડિયા પ્લોટ આરોગ્ય સેન્ટર આસપાસ ગંદકીના ગંજ ખડકાયા છે, જેથી અહીં આવતા દર્દીઓ તેમજ અહીં આવેલ આંગણવાડી કેન્દ્રના બાળકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. આરોગ્ય કેન્દ્રમાં અહીં જ બે આંગણવાડી પણ આવેલ છે, પરંતુ આરોગ્ય કેન્દ્ર આસપાસ સ્થાનિકો કચરો નાખતા હોવાથી આસપાસના વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે, જેથી અહીં આવતા દર્દીઓ તેમજ આંગણવાડી ખાતે આવતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે અને બાળકોને પણ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અમલાણીભાઈ, ઇન્ચાર્જ સુપરવાઇઝર, પ્રાથમિક અર્બન આરોગ્ય કેન્દ્ર કડિયા પ્લોટ. સૌ પ્રથમ તો મારે સર્વે કડિયા પ્લોટની જનતા એટલે જે અવોર્ડમાં આવે છે એને નમ્ર અપીલ છે કે અમારા દરવાજા પાસે તમે સૂકો કચરો અથવા તો પાણીવાળો કચરો નહીં નાખો. અમારી જે અર્બન આરોગ્ય કેન્દ્ર છે એના પાછળના ભાગમાં જે લોકો રહે છે, રેસિડેન્ટ એરિયા છે, ત્યાંથી એ લોકો ડાયરેક્ટ કમ્પાઉન્ડની અંદર ઘા કરે છે કચરાનો. આના કારણે શું થાય છે, બરાબર છે કે રોગચાળો ફેલાય છે, પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો ફેલાવાની પૂરેપૂરી ભીતિ રહે છે. અમારું દવાખાનું એવું છે કે ઘણો બધો અહીંયા સ્લમ એરિયા છે એને લાગુ પડે છે. અહીંયા બે આંગણવાડી છે એમાં નાના નાના ભૂલકાઓ આવતા હોય છે, બરાબર છે, સગર્ભા બહેનો આવતી હોય છે, 0-5 વર્ષના બાળકો દવા લેવા માટે આવતા હોય છે, અમુક વૃદ્ધો આવતા હોય છે જે માંડમાં ચાલી શકે છે. આવી પોઝિશનમાં જો આપણે સગવડ વધારવી જોઈએ એને બદલે આ સગવડ વધતી નથી પણ ઘટે છે. આના કારણે શું થાય છે, રોગચાળો વધે છે. માની લો કે વાહકજન્ય રોગચાળામાં પાણી ભર્યું અને કચરો આવે એટલે પોરા થાય છે અને પોરાથી વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાનો વધારો થાય છે. તો મારી નમ્ર અપીલ છે અહીંના આ વોર્ડમાં જે રહેતા હોય એને કે અહીંયા દરવાજાના ગેટ પાસે, અર્બન આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે તમે કચરો નહીં નાખો અને પાછળ જે રેસિડેન્ટ એરિયા છે એને પણ નમ્ર અપીલ છે કે ભાઈ તમે અમારા કમ્પાઉન્ડમાં કચરો નહીં નાખવાનો. મારું નામ ભરતભાઈ મેપાભાઈ ચાંચિયા છે. કડિયા પ્લોટ વણકરવાસ, કડિયા પ્લોટ શેરી નંબર 2 રોડ ઉપર આવેલા આપણે આરોગ્ય સેન્ટર. આરોગ્ય સેન્ટર એવું છે કે જાણે મને એવું લાગે છે કે આ રોગચાળા કેન્દ્ર છે, કેમ કે ચારેય બાજુ કચરો છે. નાના નાના બાળકોની બે આંગણવાડી છે, આંગણવાડીની અંદર બાળકો એટલા ભણે છે અને મચ્છર તથા ઘણી બધી એવી સમસ્યાઓ છે કે રોગચાળા ફાટી નીકળે એવી છે. બહારની સાઈડે નગરપાલિકાને આપણે જાણ કરીએ તો નગરપાલિકા એવું કહે છે કે ભાઈ અમે આવશું, બરાબર. મેં અર્જુનભાઈ સુધી છે ફોટા મોકલાવ્યા છે તો અહીંયાથી કોઈ વળતો જવાબ મને મળ્યો નથી. એટલા માટે મારી જનતાને, કડિયા પ્લોટના વિસ્તારવાળાને બધાને એટલી કહેવાની એટલી છે કે ભાઈ આ જેમ બને એમ આ જે સમસ્યા છે રોગચાળાની, આ બાળકોને જે તકલીફો થાય છે એ તકલીફ ન થવી જોઈએ અને વ્યવસ્થિત રીતે અહીંની સાફ સફાઈ કરે અને વ્યવસ્થિત રીતે બધું જે કંઈ નગરપાલિકાને અંડરમાં આવતા હોય એ કરી દે એવી બસ મારી નમ્ર અરજ છે. આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આસપાસના વિસ્તારમાં ગંદકીની તાત્કાલિક સફાઈ હાથ ધરવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.